વરસાદે અમદાવાદને ધમધમતા કપરી પરિસ્થિતિ થઈ હતી। વીટીવીની ટીમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી। અમદાવાદના વરસાદની સાચી સ્થિતિ જાણવાનો અમારો પ્રયાસ હતો। વરસાદી સ્થિતિનો તાગ મેળવવા માટે વીટીવીની ટીમ આંબાવાડી વિસ્તારમાં પહોંચી હતી। સમગ્ર અમદાવાદની જેમ અહીંયાની સ્થિતિ પણ એવી જ હતી। અહીં પણ અનેક સોસાયટી અને રસ્તાઓ પાણીમાં ગરકાવ હતા। આંબાવાડી વિસ્તારના અનેક માર્ગો પાણીમાં હતા। અનેક સોસાયટીઓના માર્ગ પર પાણી હતા। લોકો હાલાકી ભોગવી રહ્યા હતા। લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા। બહોત ભારા હૈ ઇતના ઇતના ભારા પૂરા વારો પાર ઉધરી તક ઇધર બ્રિજ કે નીચે તો બહોત ભારા ઇધર સે પૂરા લેકે ઉધરી તક હૈ। કિતની પરેશાની હુઈ? અરે બહોત પરેશાની હુઈ, યે બારિશ મે બહોત પરેશાની હુઈ। સર અમે વાસણા થી આવીએ છે, લગભગ એક કલાક પહેલા નીકળેલા। અરે માણેકબાગ સાઈડ થી બધો જ બસ રસ્તો બંધ છે, આ સાઈડ થી પરિમલ અંડરબ્રિજ બંધ છે, વચ્ચે થી આયા પણ અત્યારે પૂછવી ખબર નથી। હા ઘર અહીંયા જ છે, અહીંયા જ છે ઘર, પણ ત્યાં પાણી એટલું છે કે ત્યાં જઈ શકાય એવું નથી। અમદાવાદના તમામ વિસ્તારોની સ્થિતિનો ચિતાર આપવાનો અમારા દ્વારા આજે પ્રયાસ રહ્યો છે, ત્યારે આ પ્રયાસમાં અમારી ટીમ જોધપુર વિસ્તારમાં પહોંચી હતી। જોધપુર વિસ્તારમાં તો ગઈકાલે રાત્રિના ભરાયેલા પાણી આજે સાંજ સુધી પણ યથાવત જોવા મળ્યા હતા। જોધપુર વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। દુકાનદારો મુશ્કેલીમાં હોવાથી તેમનો રોષ પણ સ્વાભાવિક હતો। અમારી ટીમ જ્યારે જોધપુર પહોંચી ત્યારે ત્યાં એક સ્થાનિક ધારાસભ્ય નજરે ચડ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય શું કહી રહ્યા છે સાંભળીએ। જોધપુર વોર્ડની અંદર કુલ 21 સોસાયટીની અંદર પાણી હતા। 21 સોસાયટીનો લગભગ 11 વાગે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા હતા અમે કોર્પોરેટર સંગઠનની ટીમ। અમે આમ આદમી જેમ લોકોની સેવામાં હાજર જ છીએ। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદનું મોટામાં મોટું જે વરુણ પંપ કહેવાય એ વરુણ પંપ અહીંયા લાવીને ગોઠવ્યો છે। આકાશ ફાટી છે, આટલી બધી કલ્પના ના આવે એટલો એક ગારો વરસાદ પડ્યો છે, તેના કારણે આ પરિસ્થિતિ થઈ છે। પરંતુ અમે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો અથાગ પ્રયત્ન કરી અને લોકોને જલ્દીમાં જલ્દી આનાથી છુટકારો મળે એ માટે અમારા પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે। કોર્પોરેટરને તમે સાંભળ્યા, પરંતુ કોર્પોરેટર લોકોની મુશ્કેલી નિવારી હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ આ મુશ્કેલી લોકોને મોડી રાતથી હતી। તો પછી કોર્પોરેટરો છેક બપોર બાદ કેમ દર્શન આપવા આવ્યા? લોકો દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ કામગીરીમાં પાછળ રહ્યા તે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વધુ એક વિસ્તાર તરફ અમે પહોંચ્યા। આ વિસ્તાર છે જજીસ બંગલો વિસ્તાર। જજીસ બંગલોથી પકવાન તરફ જતો માર્ગ પણ પાણીમાં જોવા મળ્યો હતો। સમગ્ર માર્ગ પાણી પાણી હતો। આ માર્ગ પર એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું। માર્ગ પર પાણી ભરાતા અનેક વાહનોને નુકસાની પણ થઈ હતી। ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ અને અનેક વિસ્તારો જ્યારે બેટમાં ફેરવા હોય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના પોસ્ટ વિસ્તાર જજીસ બંગલો ચાર રસ્તાના પણ આ દ્રશ્યો છે કે અહીંયા ભારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને જે રીતે ગઈકાલે સાંજે એટલે કે રાત્રે 7:30 થી 11 વાગ્યા સુધીમાં જે વરસાદ પડ્યો કે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના તો પાણી ભરાવાની ઘટના છે તે સામે આવી રહી છે। અને અમદાવાદના જજીસ બંગલો ચાર રસ્તાથી આ સીધા દ્રશ્યો છે કે પાણી ભરાયેલા છે, ચાળો કવર જળબંબાકારની સ્થિતિ છે, તો બીજી બાજુ વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી છે। મોડી રાત્રે છે ત્યાં વરસાદ પડ્યો છે અને તેના જ કારણે હાલ આ પ્રમાણેની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। જોકે રાહત સમાચાર એ છે કે વહેલી સવારથી જ આ વરસાદ છે તે રોકાઈ ગયો છે, એટલે તેને લઈને તંત્રએ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ જે રીતે ગઈકાલે રાત્રે 7:30 થી 10:30 સુધી તંત્રએ જે વરસાદે તોફાની બેટિંગ કરી હતી અને ત્યારબાદ મોડી રાત્રે પણ તોફાની બેટિંગ થઈ વહેલી સવાર સુધી તેને લઈને આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। ગઈકાલે રાત્રે પડેલા 4 કલાકના વરસાદે અમદાવાદ શહેરને જાણે બાંધમાં લીધું હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આ સ્થિતિમાંથી બહાર આવતા અમદાવાદ શહેરને કલાકો લાગી ગયા હતા। અમદાવાદના સદનસીબે મોડી રાત્રી વરસાદ બંધ થયો હતો। જો વરસાદ સતત ચાલુ હોત તો અમદાવાદની પરિસ્થિતિ હજુ વધુ વણસી હોત। દીક્ષિત ઠકરાર અને ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।